વરસાદ ખેંચાતા ખેડૂતો માટે પાક રક્ષણ માટે સરકાર જાહેરાત કરે છે કે 10 કલાક લાઇટ આપવી, પરંતુ અમીરગઢ તાલુકામાં વીજ કંપનીને લાગુ ન પડતો હોય તેમ અવનવર વીજ કાપ મૂકીને ખેડૂતોને હેરાન કરવામાં આવતા રોષે ભરાયેલા ધરતીપુત્રો વીજ કંપનીની કચેરીએ ઉમટી પડ્યા હતા અને વીજ પુરવઠો નિયમિત રીતે આપવાની માંગ કરી હતી. અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતો મોટાભાગે વરસાદ આધારિત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તો બીજી બાજુ પિયતની સગવડ ધરાવતા ખેડૂતો વરસાદ ખેંચાય તો સિંચાઈ કરી ખેતીને બચાવવા મથામણ કરે છે, ત્યારે અમીરગઢ તાલુકામાં છેલ્લા 1.5 માસથી વરસાદી વિરામ લેતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા છે. જોકે ખેતી વપરાશનો વીજ પુરવઠો નિયમિત અને વધુ મળે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ અમીરગઢ તાલુકાના અન્નદાતાને સિંચાઈ માટે અનિયમિત વીજ પુરવઠો મળતો હોવાથી બગડતા પાકને બચાવવા અને અનિયમિત વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખેડૂતોએ વીજ કંપનીએ ઉમટી પડ્યા હતા અને સરકારના નિયમ મુજબ વીજ પુરવઠો આપવા માટે માંગ કરાઈ હતી. જો કે વીજ પુરવઠો નિયમિત રીતે આપવા નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે મીડિયા દ્વારા ઇકબાલગઢ વિદ્યુત બોર્ડના અધિકારીને પૂછતા તેમને કેમેરા સામે બોલવાને ના પાડી હતી. શુક્રાણા વાસ્ય, ZSTV, અમીરગઢ. અમીરગઢ તાલુકા ભારતીય કિસાન સંઘની અમારી જવાબદારી છે. આજ રોજે અમે ઇકબાલગઢ ડિવિઝનની અંદરમાં જે ભેળા થયા બધા, કે ડિવિઝનની અંદરમાં ખેડૂતોનો મોટા પ્રશ્ન લાઇટનો હતો. એ લાઇટ જે તે ફેડરો અંદર બધા ખેડૂતોને પ્રોબ્લેમ હતો અને સોલ્વ કરવા માટે અહીંયા ખેડૂતો બધા ભેળા થઈ અને સાહેબની ચર્ચા થઈ, એવી રીતે અમને વચન આપ્યું કે આ તમારો પ્રશ્ન જે છે અમે હલ કરી આપીશું, એવું અમને વચન આપ્યું છે. એટલે અમે અત્યારે કોઈ આગળ પગલું લેવા માંગતા નથી. લાઇટમાં શું પ્રોબ્લેમ હતો? લાઇટનો રિક્વેસ્ટ લાઇટ 8 કલાક પૂરો મળતો નથી. સરકારે, ગુજરાત સરકારે 10 કલાક લાઇટ આપવાની વાત કરી હતી, એ જગ્યાએ અમને ખેડૂતોને 8 કલાક લાઇટ પૂરો મળતો નથી. ડી સાહેબ ને રજૂઆત કરી, ડી સાહેબ શું જવાબ? એ સાહેબ, અમે વચન આપ્યું છે કે અમે તમને અઠવાડિયામાં સોલ્યુશન કરી આપશું અને અમારી તથા હેલ્પરોની જે કોઈ નાની મોટી ભૂલ હશે એ સુધારી આપશે.